વ્યથામાં હોઈએ ત્યારે યાદ આવી જતી એક જાણીતી પંક્તિ સીને મેં જલન આંખો મેં તુફાન સાક્યું હૈ ઇસ શહેર મેં હર શખ્સ પરેશાન સાક્યું હૈ કશું ખરાબ થશે તેવો દહેશતભર્યો ડર રાખવાની જરૂર ખરી એન્ટિસિપેટરી ફિયરની વાતો માહોલ કેમ જમાવી દે છે આ વિચાર માંગી લે તેવો મુદ્દો છે તમને અસલામતીનો ભય ક્યારે સતાવે જવાબ સીધો તમે ઓવર સિક્યુરિટીમાં જીવન જીવી રહ્યા હો ત્યારે તમે ભરચક થઈ ગયા હો ત્યારે તમારી પાસે જરૂરતથી વધુ સામગ્રી સગવડ સુખ આવી જાય ત્યારે આ જવાબ પર ઊંડાણથી વિચારવા જેવું છે જે ખુલ્લા આકાશની છે ફૂટપાથના ખૂણે રાત વિતાવે છે તેને લૂંટાઈ જવાનો ભય નથી જે નદી કુવા જાહેર નળ પાસે એક ફાળિયું વીંટી સ્નાન કરે છે તેને ક્યારેય વિચાર આવતો નથી કે તેના પર સીસીટીવી કેમેરો મંડાયેલો હશે તો જે લગ્નવાડીની બહાર બેસી વધુ ઘટ્યું જ ખાવામાં જિંદગી કાઢે છે તેને શું ખાવું ને શું ન ખાવું ની ચિંતા કદી સતાવતી નથી નદીના ઘોડાપુરમાં જેના કાચા ઘર તણાઈ જાય છે એ ચોમાસા પછી પાછા ત્યાં જ ઘર બાંધતા હોય છે આ સર્વેને ધારી લીધેલો તો શું સાચુકલો ભય પણ સતાવી શકતો નથી આના કારણો ધારોવાંચે છે આ લોકો માટે અસલામતી જ રોજિંદી વાત છે તેઓ ખાલી જ છે તેથી ગુમાવી દેવાનો ભય જ નથી કુછ લેના ન દેના મગ્ન રહેના કોઈ દિન હાથી કોઈ દિને ઘોડા કોઈ દિન પેદલ ચલનાજી રહેના ફકીરી ફી ક્યાં દિલગીરી સદા મગન શ્રી આનંદ ભાર્ગવની એક સુંદર પ્રાર્થના છે તેમાં આજના પ્રશ્નનો ઉચિત જવાબ છે આપણી સાથે કશું ખરાબ થશે તેવો ડર રાખવાની જરૂર નથી કારણ એક આપણે જાણી જોઈને ક્યારેય ખોટું બોલવા ટેવાયેલા નથી બે આપણે યાદ રાખીને કોઈનું અહિત કરતા નથી અને ત્રણ આપણે અજાણતા પણ પ્રકૃતિના લઈને ખોરવતા નથી બસ આ ત્રણ જ પગથિયા તમારી જીવન સીડીમાં કાયમ રહે તેવું પ્રાર્થીએ આ માત્ર પ્રાર્થના નથી આ આપણા માટે લિટમસ પેપર ટેસ્ટ છે આવો આપણે આ ત્રણેય પગથિયાંને જાણી જોઈએ કે આપણા જીવનમાં આપણે ક્યાં છીએ જાણી જોઈને ખોટું બોલ્યા કે યાદ રાખી કોઈનું અહિત કર્યું કે અજાણતા પણ પ્રકૃતિને ડિસ્ટર્બ કરી તો ડરવાની જરૂર છે અને છે કોઈ તમારો હિસાબ ચૂકતે કરશે એ નક્કી અહીં ડરી જશો અને ક્યાંક ભાગશો તો કંઈ હિસાબ ચૂકવણીમાંથી બાદ બાકી નહીં થાય આ દેશ નહીં તો પહેલો યુ વિલ હેવ ટુ પે યોર ડ્યુઝ બહુ જાણીતી વાત છે એક રાજાને કોઈ જ્યોતિષીએ મૃત્યુની તિથિ અને સમય કહી દીધો રાજા તો કાલ્પનિક ભયગ્રસ્ત થઈ ગયો શું કરવું તે રાજાને સૂઝ્યું જ નહીં પણ તે ઘોડો પલાણી દૂર દૂર ભાગવા લાગ્યો રાજાએ વિચારેલું કે આ નિયત તિથિ અને સમય વખતે હું અહીં રહું જ નહીં તો યમદૂતને ધક્કો થાય અને હું મૃત્યુને ઠેલી દઈ શકીશ ભાગી શકાય તેટલા દૂર ભાગીને રાજાએ એક વૃક્ષ નીચે વિસામો લીધું ભાગવામાં ને ભાગી જવામાં રાજા તિથિ સમયનું ભાન ખોઈ ચૂક્યા હતા એ તો રાજી હતા કે મેં મૃત્યુને હાથ તાળી દઈ દીધી છે રાજાએ વૃક્ષ નીચે લંબાવ્યું ત્યાં જ વૃક્ષ પરથી યમદૂતે સાથ દીધો અને કહ્યું હે રાજન મને થતું હતું કે તમને યમરાજ પાસે લઈ જવાની ઘડી આવી તોય તમે કેમ અહીં પહોંચ્યા નહીં રાજા તો અવાચક થઈ ગયો તેમને સમજાયું તે મૃત્યુથી નહીં પણ મૃત્યુ તરફ ભાગતો હતો ઘરનો દાજો વનમાં ગયો તો વનમાં લાગી આગ ડર તમારી સાથે રહેશે તો મૃત્યુ તમારી નજીક રહેશે